નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો છે આજે બપોરે બાર વાગ્યાને પંદર મિનિટે પાલિકાનો ચાર્જ તેમણે સંભાળી લીધો છે આ સમયે પાલિકાના અધિકારીઓએ તેમને સન્માન સાથે આવકાર્યા હતા ચાર્જ લેતા જ પાલિકા કમિશનર સામે અનેક પડકારો ઊભા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના જોઈન્ટ પ્રોજેક્ટને આગળ ધપાવવાનો પડકાર પણ છે એ પાલિકાની તળિયા છટક તિજોરીને ફરી ભરવાનો પણ એક પડકાર તેમની સામે આવીને ઊભો છે આવકના નવા સ્ત્રોત ઊભા કરવા પડશે

એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે આગળ વધી રહી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર સુરતના ઘણા બધા પ્રોજેક્ટ્સમાં ગ્રાન્ટ આપીને સુરત પોતાની એક ઓળખાણ ભારત દેશમાં પ્રસ્થાપિત કરી શકે એમના માટેના પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાત સરકાર શ્રી તરફથી પણ સુરત સિટીને સર્વાંગી વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટ અને સાક સહકાર આપવામાં આવી રહ્યું છે સુરત મિની ભારત સિટી તરીકે ઓળખાય છે અને અહીંયાના ચૂંટાયેલા પ્રતિના પ્રતિનિધિશ્રીઓ હોદ્દેદારશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને તંત્ર બધું મળીને સુરતને એક મોડલ સિટી તરીકે ભારત દેશમાં ઊભું કરવા માટે કટિબદ્ધ છે હું આપના તરફથી સુરતવાસીઓને ખાતરી આપવા માગું છું કે સુરતના સર્વાંગી વિકાસ માટે અને સુરતને ભારતના સ્થળમાં ફ ભારતમાં નંબર વન સિટી બનાવવા માટે સ્વચ્છતા હોય કે વોટર યુઝ હોય કે બીજા કોઈ પણ બાબતો હોય એના માટે કટિબદ્ધ રીતે મહેનતથી અને ખંતથી કામ કરીશું અને સુરત સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં અને દરેક યોજનામાં આગળ રહે એમના માટેના ખૂબ કટિબદ્ધ રીતે પ્રયાસ કરીશું